વડોદરા શહેરના વોર્ડ નંબર 5માં જય મહાકાળી સોસાયટી અને આદેશ્વર સોસાયટી ઉપરાંત સ્વસ્તિક સોસાયટીના રહીશો દ્વારા પાણીની સમસ્યા અને ડ્રેનેજ લાઇનની સમસ્યા અંગે સ્થાનિક કાઉન્સિલર પ્રકુલાબેન જેઠવાને જણાવી હતી. સોસાયટીનો પાણીનો પ્રશ્ન દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને સોસાયટીના રહીશો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 5માં ડ્રેનેજ લાઇન અને પાણીની સમસ્યા યથાવત રહેવા પામી હતી, પરંતુ કાઉન્સિલર પ્રકુલાબેન જીઠવાને જણાવવામાં આવતા તેમના દ્વારા આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું અને સમસ્યા દૂર કરવાની કામગીરી હાથમાં ધરવામાં આવી, જેને લઈને લોકોમાં અને સોસાયટીના રહીશોમાં મહાકાળી સોસાયટી, આદેશ્વર સોસાયટી અને સ્વસ્તિક સોસાયટીના રહીશોમાં ખુશીની લહેર જોવા મળી હતી, જેને લઈને તેઓ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ વિકાસના કામો ઝડપથી થતા હોય ત્યારે લોકોને ખુશી મળતી હોય છે. અમને હેલ્પ કરી છે, નવી ગટર લાઇન નાખી દીધી છે અને હવે અમને ફૂલ સપોર્ટ કર્યો છે. પાણીની ટેન્કર પણ ફૂલ આવતી હતી, પાણીની બી અમને સેતબી તકલીફ પડી નથી. તે બદલ એ બધાનો અમારા તરફથી ખૂબ ખૂબ આભાર, બધી સોસાયટી તરફથી અમારો ખૂબ ખૂબ આભાર. શું નામ છે? બીનાબેન. કુમાર જેને 20 આજે વાત કરું છું, ગઈકાલે પેપરમાં જે સમાચાર આવ્યા છે અને તકલીફ પડી છે, અમને કોઈ જાતની તકલીફ પડી નથી. અને પાણીની ડ્રેનેજ લાઇન માટે જ્યારે પણ પ્રફુલ્લબેનને વાત કરી છે, એ હાજર આવીને ઊભા રહી ગયા છે અને છેલ્લા એક મહિનાની કોન્સ્ટન્ટ એના સેમ્પલો લે છે અને ટ્રાય પણ કરે છે પોતાના. અને પાણી જ્યારે શોર્ટેજ પડી છે ત્યારે પાણીના ટેન્કર પણ એમને મોકલી આપે છે. અને અત્યારે પાણી લાઈનો બધી મિક્સ થઈ ગઈ છે, એની છુટ્ટી પાડી અને નવું કનેક્શન જોઈન કરી આપણને એમને બાંહેધરી આપી છે અને એ કામ પણ 2-3 દિવસમાં પતાવી આપશે. આવો એમનો સગા બદલ મેં એમનો ખૂબ આભાર માનીએ છીએ. શું નામ છે? ઋષિભાઈ ધ્યાની.